एक एवी ग्राम पंचायत के ज्यां हजु सुधी ग्राम पंचायत ने चूंटणी थई नथी, विभाजन बाद 25 वर्ष वीतवा छता आ चूंटणी मां पण समग्र पंचायत समरस बनी छे। ग्राम पंचायत ની ચૂંટણી નો માહોલ સમગ્ર ગુજરાત માં છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની હાપા ગ્રામ પંચાયત કે જ્યારથી વિભાજન થઈ ત્યારથી અહીં ચૂંટણી જોઈ નથી। છેલ્લા 25 વર્ષથી સતત આ ગ્રામ પંચાયત સમગ્ર ગામની સમજૂતીથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર ગ્રામ પંચાયત સમરસ બની છે। ગામના વિકાસને લઈને તમામ ચૂંટણીમાં આ પંચાયત સમરસ થતી હોય છે, તો આ પરંપરા અવિરત રહે તેવી પણ ગ્રામ લોકોની આશા છે। તો ગામના વિકાસની વાત કરીએ તો ગામમાં તમામ રસ્તાઓ પાક્કા છે, ગટર વ્યવસ્થા છે, સુંદર સારા છે, તો પીવાનું પાણી પણ સમયસર મળતું રહે છે અને એટલે જ આ ગામ વિકસિત બન્યું છે। અંદાજે 2000ની વસ્તી ધરાવતો આ ગામ તમામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ બને છે, એટલે તો આ ગામને સમરસ ગામ કહેવાય છે। દર ચૂંટણીમાં ગામના વડીલો મિટિંગ યોજી એક સરપંચ નક્કી કરે છે અને તમામ સમાજના લોકો એ સરપંચને સમરસ કરે છે, તો ગામના વોર્ડમાં પણ તમામ લોકો બિનહરીફ થાય છે અને એટલો સમગ્ર પંચાયત બિનહરીફ થઈ છે। સૈયદ સોયબ, જેડએસ ટીવી, હિંમતનગર। નમસ્કાર, હાપા ગામની આમ તો વતની છું અને મારા ગામ માટે મને ગૌરવ છે અને ગૌરવ એ વાતનું છે કે જ્યારથી હાપા ગામ અને કાટવાડ ગામ બંને ગ્રુપ પંચાયત ચાલતી હતી અને જ્યારથી વિભાજન થયું અને હાપા ગામની પંચાયત બની ત્યારથી સતત પાંચમી વાર આજે સમરસ ગ્રામ પંચાયત તરીકે આ નવી હમણાં જે ચૂંટણીઓ ચાલી રહી છે એમાં સમરસ ગ્રામ પંચાયત તરીકે અમારા ગામની અંદર સમરસ પંચાયત બની છે અને મને જણાવતા એ પણ આનંદ થાય છે કે ગામની અંદર વિવિધ જ્ઞાતિના લોકો રહે છે, ક્ષત્રિય સમાજની મોટી વસ્તી છે, એ સિવાય પંચાલ સુથાર, એ સિવાય હરિજનની પણ વસ્તી છે, દલિતોની પણ વસ્તી છે, રબારીના પણ થોડાક ઘર છે। આમ છતાં પણ અમારા ગામની અંદર આખાય ગામને ભેગું કરીને વોર્ડમાં પણ સમરસ સભ્ય તરીકે એ લોકો એ વિસ્તારમાંથી આપતા હોય છે અને આજે મને જણાવતા આનંદ થાય છે કે પાંચમી વાર અમારું ગામ સમરસ બન્યું છે અને આખી ગામ પંચાયત સમરસ બની છે। નમસ્કાર, મારું ગ્રામ હાપા, ગ્રામજનોએ મિટિંગો કરી અને સરપંચ તરીકે મને ચૂંટી અને પૂરેપૂરી સાથ સહકાર આપ્યો અને મને ચૂંટીને લાવે છે, તો હું પૂરેપૂરી કોશિશ કરીશ કે મારા ગામનો કંઈક વિકાસ થાય। રંજનબા, અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ, રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ, તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ, વસુંધરા વિલા। પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ। સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ, પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ। સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ। ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ, પ્રાંતિજ। સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880, રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451।